હેલો ફ્રેન્ડ, આજે આપણે જે ગુજરાત પાક્ષિકમાં માર્ચ મહિનાનું કરંટ અફેરની સિરીઝ ચાલુ છે તેમાં આપણે 1 થી 15 માર્ચ વિશે માહિતી મેળવીએ. તો કે અહીંયા આપણે 1 થી 2 માર્ક તમારા કોઈ પણ એક્ઝામમાં આવી શકે છે, કારણ કે આ યોજનાઓ બજેટમાં જે જે વધારો કરવામાં આવેલો છે લાભાર્થીઓ અથવા શિષ્યવૃત્તિમાં તેના વિશે માટેનો આ વિડીયો છે. અહીં આપણે જોયું તો કે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનામાં શું શું વધારો કરવામાં આવ્યો છે. તો કે 60 થી 80 વર્ષના લાભાર્થીઓમાં પહેલાં 750 રૂપિયા આપવામાં આવતા, પછી એમાં 250 વધારો કરીને હાલ કેટલે છે તે 1000 રૂપિયા સહાય આપવામાં આવે છે. અને 80+ વર્ષના લાભાર્થીઓ માટે પહેલાં 1000 રૂપિયા હતા, એમાં 250 વધારો કરીને હાલ કેટલે છે તો કે 1250 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવે છે. અહીં એક્ઝામમાં તમારે એ ધ્યાન રાખવાનું છે, કદાચ જૂનું પૂછાય તો તમારે જૂનું જ લખવાની જરૂર છે જો ઓપ્શનમાં નવું આપેલ ન હોય. હવે રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અને સંત સૂરદાસ દિવ્યાંગ પેન્શન યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે. પહેલાં 600 રૂપિયામાં આવતી, એમાં 400 રૂપિયાનો વધારો કરીને હાલ 1000 રૂપિયા છે. હવે ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા SC અને વિકસિત જાતિના શિશુઓ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં દરેક સ્તરે રૂપિયા 250 વધારો કરવામાં આવેલો છે. હવે ગણવેશ સહાય યોજના, પ્રાથમિક શાળાઓમાં SC વિકસિત લઘુમતી SC BC વર્ગના વિદ્યાર્થીઓ માટે રૂપિયા પહેલાં 650 રૂપિયા આપવામાં આવતા, એમાં 300 વધારો કરીને હાલ કેટલા છે તો કે 900 રૂપિયા સહાય આપવામાં આવે છે. SC અને વિકસિત જાતિના ગ્રાન્ટ ઇન એડ, છાત્રાલય અને આશ્રમ શાળાઓમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પહેલાં 1500 રૂપિયા સહાય આપવામાં આવતી, એમાં 660 વધારો કરીને હાલ 2160 રૂપિયા માસિક સહાય આપવામાં આવે છે. હવે સરસ્વતી સાધના યોજના શેના લગતી, તો કે સહાય સાયકલ આપવા માટેની યોજના છે. તો કે ધોરણ 9ની વિદ્યાર્થીઓને કન્યાઓને ફક્ત ધોરણ 9માં જ આ સહાય આપવામાં આવશે, એટલે સાયકલ આપવા માટેની આ યોજના છે. કોને માટે? તો કે SC અને વિકસિત જાતિની કન્યાઓને. હવે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિમાં રૂપિયા 500 વધારો કરવામાં આવેલો છે દરેક સ્તરમાં. હવે ડૉક્ટર સવિતા આંબેડકર આંતરગાંઠની લગ્ન સહાય માટે કેટલા આપવામાં આવશે? તો 1 લાખ રૂપિયા પહેલાં આપવામાં આવતા, તેમાં 1.5 લાખનો વધારો કરીને હાલ કેટલા છે તો 2.5 લાખ રૂપિયા સહાય આપવામાં આવે છે. અહીં આપણે યાદ રાખવાનું કે જો ઓપ્શનમાં પહેલું જૂનું આપેલું હોય તો તમારે જૂનું જ લખવાનું છે, પણ જો નવું આપેલું હોય તો તમારે નવું જ ઓપ્શનમાં આપેલું હોય તો લખવાનું છે. હવે ગ્રાન્ટ ઇન એડ, છાત્રાલયનું મકાનનું ભાડું વિદ્યાર્થી દીઠ કેટલું છે? તો કે ગ્રામ્ય વિસ્તારમાં પહેલાં 50 રૂપિયા હતું, હાલ 100 રૂપિયા છે. નગરપાલિકામાં 70 રૂપિયા હતું, 140 રૂપિયા થયા છે. એના મહાનગરપાલિકામાં 90 રૂપિયા હતા અને 180 રૂપિયા થયેલા છે. હવે વિકસિત જાતિ માટે ડે સ્કોલર અને હોસ્ટેલર માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં 600 થી 2200 સુધીનો વધારો કરવામાં આવશે. હવે PhDમાં અભ્યાસ કરતા SC અને વિકસિત જાતિના વિદ્યાર્થીઓને પહેલાં માસિક 30,000 રૂપિયાની સહાય આપવામાં આવતી, એમાં હવે 70,000નો વધારો કરીને 1 લાખ રૂપિયા સહાય આપવામાં આવશે PhD વાળા વિદ્યાર્થીઓ માટે. આવી રીતના એક આ બધી યોજનાઓ માટે શિષ્યવૃત્તિ હતી SC ST માટેની. તો આમાં મેક્સિમમ બધી એક્ઝામમાં 1 થી 2 માર્કની યોજનાઓ હોય જ છે, એટલે આ વિડીયો તમારે શાંતિથી 1 થી 2 વાર જોઈ લેવો અથવા તમારે નોટ્સ બનાવી લેવી, જેથી કરીને તમને આ વિડીયોનો લાભ થઈ શકે. જો વિડીયો સારો લાગે તો લાઇક કરો, વિનંતી. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.